નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં પાઠ દસ હોલની સજા એસેન્સ દ્વારા સમજીશું હું સંભળાવું એક છોકરો હતો તેના માતા પિતા સાવ ગરીબ હતા આ છોકરો દસ વર્ષનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામી સાવ નાની ઉંમરે પિતાની સાથે લાકડા કાપવાની મજૂરી કરવા આ છોકરાને જવું પડ્યું કામ કરી કરીને ભણતો ગયો મોટો થયો એમ કેટલાય ધંધામાં પૈસા રોક્યા પણ નિષ્ફળતા જ મળી ચૂંટણીમાં ફોર્મ ભર્યું પણ એક નહીં કેટલી વાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો પછી બાવન વર્ષની ઉંમરે ચૂંટણી જીત્યો અને દેશનો રાષ્ટ્રપ્રમુખ બન્યો બાળ દોસ્તો તમે જાણો છો આ છોકરો કોણ હતો આ છોકરો હતો અબ્રાહમ લિંકન દેશ હતો અમેરિકા ઘણીવાર નિષ્ફળતા મળ્યા છતાં તે કાર્ય કરતો જ રહ્યો અને અંતે સફળતા મળી અબ્રાહમ લિંકન જ્યારે શાળામાં ભણતા હતા ત્યારનો એક પ્રસંગ આપણા પુસ્તકમાં છે ચાલો જોઈએ वार्ता। दृश्य एक स्थल शाला नो टीचर्स रूम अंदर बे त्रण शिक्षकों वातो करे छे लखे छे वगैरे बालक विद्यार्थी अब्राहम लिंकन प्रवेशता मैं आई कम इन सर यस अरे लिंकन तू छे आओ बोल केम चाले छे तारो अभ्यास મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે જી તારા મા બાપ તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે થેન્ક યુ સર મારે ની જે કે હોય તે બોલ આપે ક્લાસમાં ગઈ કાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે થેન્ક યુ સર થેન્ક યુ ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર ઓકે સર બાય યસ આવજે દ્રશ્ય બે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય नो टिक टिक आवाज लिंकन सुता सुता शिक्षके appel पुस्तक में छे ऊं गावता उंगी जाए पुस्तक छाती पर पड़ छे पड़खु फरे त्यारे पुस्तक બીજી तरफ पड़ी जाए छे लिंकन ने अचानक खुले छे ओ सवार पड़ी गई पुस्तक वांचता वांचता મને ક્યારે ઊંઘ આવી ગઈ અરે ચોપડી ક્યાં ગઈ અરે આ ચોપડી તો તદ્દન ખરાબ થઈ ગઈ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હમ અહીંથી વાછાઠ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું ઓહ હવે સરને હું શું જવાબ આપીશ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ तो करवू छू छू करू જોઈએ મારે શું કેવું જોઈએ મારે મારા શિક્ષકને હા રાઈટ મારો આજ નિર્ણય યોગ્ય છે ફક્ત આજ નિર્ણય સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જૂઠ્ઠું તો નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ દ્રશ્ય 3 અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે બોલ કઈ મદદની જરૂર છે તારે હમ સર આપે મને જે ચોપડી આપી હતી તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કસો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાતે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલ પુસ્તક પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે હા સાહેબ મારી પરિસ્થિતિ આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે પણ સર આપનું પુસ્તક ભૂલનો કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર મતલબ પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાજે થેન્ક યુ સર હવે તો તારું મન હળવું થયું ને હવે મારા મનને શાંતિ મળશે શબ્દ સમજૂતી દોસ્તો પાઠમાં આવતા કેટલાક શબ્દોની સમજ મેળવીએ પરિશ્રમ એટલે મહેનત ગફલત એટલે ભૂલ ગર્વનો અર્થ અભિમાન થાય દશા એટલે હાલત મોકો એટલે તક એકરાર એટલે કબૂલાત દ્વિધા એટલે મૂંઝવણ અને માર્ગ એટલે રસ્તો હવે પાઠમાં વપરાયેલા કેટલાક અંગ્રેજી શબ્દો તથા વાક્યોના અર્થ જાણીએ મે કમિન સર વાક્યનું ગુજરાતી સાહેબ હું અંદર આવું થાય વેરી ગુડ એટલે બહુ સરસ એટલે થોડું અંધારું આઈ નો એટલે હું જાણું છું શબ્દ સમૂહ માટે એક શબ્દ જાણવાની ઈચ્છા વાળું એટલે જિજ્ઞાસુ પવનથી ઉડેલા વરસાદના છાંટા એટલે વાછટ કાળજી કે ચીવટ વગરનું એટલે બે દરકાર જાત સાથેની મથામણ એટલે આત્મસંઘર્ષ પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે ઉત્તર અબ્રાહમ પાઠ વિશે વધારે જાણવાની ઈચ્છા વાળો છે એવું જાણીને શિક્ષક તેને ખુશીથી પુસ્તક આપે છે પ્રશ્ન બે પુસ્તક શાથી પલળી ગયું ઉત્તર રાત્રે પડેલા વરસાદની બારીમાંથી આવતી વાછટથી પુસ્તક પલળી ગયું પ્રશ્ન ત્રણ શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે ઉત્તર શિક્ષક લિંકનને તેમને ઘેર બગીચામાં છોડને જાળવવાનું અને પાણી પાવાનું કામ સોંપે છે પ્રશ્ન ચાર અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે ઉત્તર અંતે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો હવે પ્રશ્નોના ઉત્તર બે થી ત્રણ વાક્યોમાં આપવાના છે પ્રશ્ન એક અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો ઉત્તર સાહેબે વર્ગમાં જે પાઠ શીખવ્યો હતો તેના વિશે અબ્રાહમને વધારે જાણવાની ઈચ્છા હતી તેથી એ વિશેનું બીજું કોઈ પુસ્તક હોય તો એ લેવા માટે અબ્રાહમ સાહેબ પાસે આવ્યો હતો પ્રશ્ન બે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે ઉત્તર પુસ્તક વરસાદની વાછતથી પલળીને ખરાબ થઈ ગયું સાહેબને હવે શો જવાબ આપવો મારી પાસે એટલા પૈસા નથી કે નવું પુસ્તક લાવી સાહેબને આપી શકું સાહેબને જઈને કહું પુસ્તક કોઈ ચોરી ગયું છે અથવા કઉ ના અસત્ય તો ન જ બોલવું અબ્રાહમ લિંકન આવા અનેક વિચારો કરે છે પ્રશ્ન ત્રણ અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે ઉત્તર અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે સાહેબ મારાથી એક ગફલત થઈ ગઈ છે વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું હું ઊંઘી ગયેલો રાત્રે ખૂબ વરસાદ પડ્યો એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું પુસ્તક પલળી ગયું વાંચવાના કામનું રહ્યું નથી હું ગુનેગાર છું સાહેબ પ્રશ્ન ચાર સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કહ્યું સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે સાહેબ પાસે કોઈ કામ માંગ્યું જેના વડે એ પુસ્તકની કિંમત ચૂકવી શકે કોણ બોલે છે કોને કહે છે મિત્રો પાઠમાંથી અહીં કેટલાક વાક્યો લેવામાં આવ્યા છે તમારે આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ કહેવાનું છે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર આ વાક્ય સાહેબ બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે અરે ચોપડી ક્યાં ગઈ આ વાક્ય અબ્રાહમ લિંકન મનોમન બોલે છે તે હજી સુધી તું વાંચી શક્યો નથી આ વાક્ય સાહેબ બોલે છે અને લિંકનને કહે છે હાશ હવે મારા મનને શાંતિ મળશે આ વાક્ય લિંકન બોલે છે અને સાહેબને કહે છે ખાલી જગ્યા પૂરો મિત્રો આપેલી ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂરવાની છે એક મને એકાએક ઘર ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં શું મુકાશે સાંભળ્યું કે સાંભળ્યું સાંભળ્યું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે ખાલી જગ્યામાં ફટાફટ શબ્દ આવશે ત્રણ આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે ખાલી જગ્યામાં તદ્દન આવશે ચાર ઉતાવળ નથી ખાલી જગ્યા વાંચીને પછી આપજે આ ખાલી જગ્યામાં નિરાતે શબ્દ આવશે હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ પાંચ બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ ખાલી જગ્યામાં શું આવશે તારો કે તારું બરાબર તારો આવશે શબ્દ પરથી વાક્ય બનાવો મિત્રો અહીં આપેલા ઉદાહરણ મુજબ શબ્દ પરથી બે વાક્ય બનાવવાના છે માર્ગદર્શન પરથી સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે અને મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે વાક્યો બનાવી શકાય એક જિજ્ઞાસુ બે વરસાદ ત્રણ અસત્ય ચાર બે દરકારી પાંચ પુસ્તક જિજ્ઞાસુ શબ્દ પરથી વાક્યો બનાવીએ ભરત જિજ્ઞાસુ વિદ્યાર્થી છે જિજ્ઞાસુને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે વરસાદ શબ્દ પરથી ચોમાસામાં વરસાદ આવે છે અને વરસાદથી અન્ન પાકે છે વાક્યો બને અસત્ય શબ્દ પરથી અસત્યની હંમેશા હાર થાય છે અને અસત્ય ક્યારેય ન બોલો વાક્યો બનશે કામમાં બેદરકારી નિષ્ફળતા અપાવે છે અને ભણવામાં બેદરકારી રાખવી નહીં વાક્યો બેદરકારી શબ્દ પરથી બનાવી શકાય પુસ્તક શબ્દ પરથી સારું પુસ્તક ઉત્તમ મિત્ર છે અને પુસ્તકમાં જ્ઞાનનો ખજાનો છે વાક્યો બની શકે વિરુદ્ધાર્થી શબ્દો લખો દોસ્તો અહીં આપેલા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દો આપવાના છે ખર્ચનો વિરુદ્ધાર્થી બચત ઈચ્છાનો અનિચ્છા નિરતનો ઉતાવળ પ્રગતિનો અધોગતિ જ્યારે સંતોષ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અસંતોષ થશે શબ્દકોશના ક્રમમાં ગોઠવો અહીં આપેલા ગેરહાજરી પતન સાંજ અને કોરું શબ્દો શબ્દકોશના ક્રમમાં આ મુજબ ગોઠવાશે પહેલો શબ્દ કોરું પછી ગેરહાજરી ત્યારબાદ પતન અને અંતમાં સાંજ શબ્દ આવશે પ્રવૃત્તિ આ પાઠને નાટક સ્વરૂપે વર્ગમાં અને પ્રાર્થના સભામાં રજૂ કરો મહાન વ્યક્તિના જીવન ચરિત્રો મેળવી વાંચો